અમી પરામાં આવેલા રેસ્ટોરન્ટમાં કોલસો લેવા આવેલા શખ્સોને કોલસોની આપતા માલિકને તલવાર સહિતના હથિયારો સાથે ધાકધમકી આપતા પોલીસ દોડી આવી હતી. અમીપરામાં કુચબી રેસ્ટોરન્ટમાં બિસ્મિલ્લા ખાન સહિતના લોકો અવારનવાર હુક્કો પીવા માટે કોલસો લેવા માટે આવતા હતા ત્યારે ફરી એકવાર કોલસો લેવા આવતા રેસ્ટોરન્ટના સંચાલક સરફરાઝભાઈ મલિકે કોલસોની આપતા 6થી વધુ શખ્સો તલવાર સહિતના હથિયારો લઈ આવ્યા હતા અને ધાકધમકી આપતા પોલીસ દોડી આવી હતી. મારું નામ સરફરાઝ મલિક. કોલસા લેવા આવ્યા હતા બે જણા, એક મિથુનનો છોકરો હતો, એક બિસ્મિલ્લા ખાન હતો, એક એની અન્ય હતો. એટલે મેં કોલસાની ના પાડી. હું અહીંયા કોલસાનો વેપાર નથી કરતો, હું અહીંયા મારો કેટરિંગ ચલાવું છું. અને વાળા ઘડીયા બધા હુક્કા પીવાટું કોલસા લેવા આવે તો કિલો બે કિલો કોલસા લઈ જાય, પૈસા કાંઈ આપે નહીં. એટલે મેં એને ના પાડી, મારે વેચાતા નથી દેવા અને આમનામે નથી દેવા. એટલે જેમ તેમ બોલવા મળી અને વીઆઈ ગયા. પછી અડધી કલાક કે 20 મિનિટ રહીને આવ્યા અને તલવારું ધોકા અને 6 થી 7 જણા હતા. મારા ઘર ઉપર ઠેઠ ચડી ગયા. મારી મમ્મીને મારા પપ્પાને બધાને ધમકાવ્યા છે. બિસ્મિલ્લા ખાન છે અને એની અરે બીજા અન્ય 6 જણા છે, એના નામ મને આવડતા નથી. તલવાર હતા, ધોકા હતા, પાઇપનો સ્ટીલના ધોકા હતા. અને પોલીસ ફરિયાદ કરી તમે? હા, પોલીસ ફરિયાદ કરી.